બંગાળની ખાડીમાં બેક ટુ બેક બે સિસ્ટમ બનવાની સંભાવના છે રાજ્યમાં ધોધમાર વરસાદના ઉજળા સંજોગો બનશે તેવું કહેવું છે નિલેશ વાલાણીનું આ ગઈકાલ નિલેશ વાલાણીનું અનુમાન વરસાદની અછતવાળા વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે છે બંગાળની ખાડીની સિસ્ટમની અસર હેઠળ પંદરથી વીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે પંદર જુલાઈ બપોર બાદ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમની અસર રૂપે વરસાદ શરૂ થઈ શકે છે આ સિસ્ટમની મુખ્ય અસર સોળથી અઢાર જુલાઈએ રહેશે ત્રણ દિવસ દરમિયાન ભારતીય ભારેથી ભારે વરસાદ થઈ શકે છે ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા ઓગણીસ જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ થઈ શકે છે બીજી સિસ્ટમની અસરના ભાગ રૂપે ભાગરૂપે ભારેથી ભારે વરસાદ સંભવ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરીને મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર સુધી આવશે અને આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં એક ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે અને આ સિસ્ટમની મુખ્ય અસર સોળથી અઢાર તારીખ દરમિયાન જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે જ્યારે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે તો અમુક સીમિત વિસ્તારમાં અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે ચોમાસુ જામતા ખુશનુમા માહોલ જોવા મળ્યો છે જંગલ ધોધ પર્વતો પરના માહોલ સુહાવણા થઈ જાય છે આવો જ નજારો જોવા મળી રહ્યો છે ગુજરાતના સ્વર્ગ ગણાતા ડાંગમાં ડાંગનો જાણીતો ગીરા ધોધ હાલ સોડે કળાએ ખીલી ઉઠ્યો છે જે રીતે આ ધોધ રમણીય માહોલ વચ્ચે જીવંત થયો છે તે નજારો માત્ર ચોમાસામાં અમુક દિવસો દરમિયાન જ જોવા મળતો હોય છે તેના ધસમસતા નીર જોવાનો લહાવો એક એક અલગ જ છે તેથી જ તે ગુજરાતના પ્રખ્યાત ધોધમાંથી એક ગણાય છે ગીરા ધોધ અને ઝરણા જેવા અજોવા માટે લોકો ડાંગ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે સાથે અનેક સ્થળોની મુલાકાત લઈ લોકો કુદરતી સૌંદર્ય માણી રહ્યા છે વરસાદના કારણે ડાંગનો નજારો ખીલી ઉઠ્યો છે સાપુતારાની સાથે સાથે ડોન હિલ સ્ટેશન પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું દરિયાની સપાટીથી અઢારસો મીટરની ઊંચાઈ ધરાવતા ડોન હિલ સ્ટેશનનો કરોડોના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે ચોમાસામાં અહીંની પ્રકૃતિ સોળે એકડાએ ખીલી ઉઠતા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે છે અને આવતા રસ્તે એટલું જો મંડે ટુ ફ્રાઇડે કા સ્ટ્રેસ કે દૂર હોતા બહુ અચ્છા શુદ્ધ તો પહેલી બાર યે હું સ્ટેશન સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ છે વરસાદે વિરામ લેતા ઉકળાટ વધ્યો ગરમીથી રાહત લેવા લોકોએ નદીમાં ડૂબકી લગાવી યુવકોએ નહવાની મજા માણી યુવકો મોજ માણતા હોય તેવા દ્રશ્ય સર્જાયા મસ્તી જોખમી સાબિત થઈ શકે છે યુવકોની ધીંગા નો આ વીડિયો વાયરલ થયો છે સમાચાર અરવલ્લીથી મોડાસા નજીક ટ્રક ગરમનાળામાં ખાબકી અમદાવાદ છોટાઉદેપુર હાઇવેની ઘટના ગરનાળાના અધૂરા કામના કારણે અકસ્માત સર્જાયો સ્થાનિકોએ ટ્રક ડ્રાઈવરનું રેસ્ક્યુ કર્યું હતું વાત હવે ચાંદીપુરા વાયરસના કહેરની

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી ચાર બાળકોના મોત નીપજ્યા છે હિંમતનગર સિવિલમાં કુલ ચાર બાળકો સારવાર હેઠળ છે ચારમાંથી એક બાળકની સ્થિતિ નાજુક હોવાની જાણકારી છે માખીમાંથી આ વાયરસ ચાંદીપુરા વાયરસ ફેલાય છે આરોગ્ય વિભાગે છંટકાવ શરૂ કર્યો છે

આ વાયરસમાં મૃત્યુદર પણ વધારે હોય છે અને તે સીધું જ મસ્તિષ્ક પર અસર કરે છે અને એટલે જ બાળકની જે સ્થિતિ છે તે કફોડી બની જતી હોય છે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ઈશાન શું અપડેટ્સ દીપા ચોક્કસ કે મહારાષ્ટ્રના જે એક ગામ છે ત્યાંથી આજે વાયરસ થઈ ગઈ ઓગણીસો ત્યારથી

ત્રણ વર્ષના બાળકને અત્યારે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે પરંતુ અહીં સમસ્યા એ છે કે આ ચાંદીપુરા વાયરસ માટે કોઈ રસી નથી એટલે અને તેની કોઈ સારવાર પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી એટલે બાળકના જીવ પર જોખમ સર્જાય છે અને સતર્કતા વધુ મજબૂત કરવી પડે છે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે કહેર વર્તાવ્યો છે જેમાં હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી ચાર બાળકોના મોત નીપજ્યા બાળકોના મોતને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું જે વિસ્તારના બાળકો છે તે વિસ્તારોમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બે બાળકો સારવાર હેઠળ છે હિંમતનગર સિવિલ હોસ્પિટલે આ તમામ બાળકોના સેમ્પલ પચીસ પચીસ આરોગ્યની ટીમો અત્યારે હાલ કામ કરી રહી છે જેમાં સર્વેલન્સની કામગીરી મુખ્ય છે કે નાના બાળકોમાં આવું કોઈ પણ જાતના તાવ છે ઝાડા છે ઉલટી છે ખેંચની તકલીફ હોય કે માથું માથાનો દુખાવો થતો હોય તેવા બાળકોને આઈડેન્ટીફાઈ કરી અને માતા પિતાને સમજાવી અને જીમર્સ મેડિકલ કોલેજમાં આપણે એમને દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને વધુ તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપેલા છે કે કયા પ્રકારનો વાયરસ છે એ જાણવા માટે ચાંદીપુરમ વાયરસ હોઈ શકે કે જાપાનીઝ એન્કેફેલાઇટીસ હોઈ શકે કોઈપણ પ્રકારનું હોઈ શકે અને આપણા એરિયામાં ગઈ સાલ ચાંદીપુરમ વાયરસ એકવાર ડિટેક્ટ થયેલો છે એ જાણવા માટે અમારી ટીમે આ સેમ્પલ લઈને મોકલી આપેલા છે સમાચાર છોટા ઉદયપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગનો મામલો જેને લઈને વધુ જાણકારી એ કે સુખરામ રાઠવા મોડેલ સ્કૂલ પહોંચ્યા સ્કૂલના રસોડાનું સુખરામ રાઠવાએ નિરીક્ષણ કર્યું નિરીક્ષણમાં લોટના જીવડા મળી આવ્યા છે સૌથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અને એવામાં સુખરામ રાઠવાએ જ્યારે નિરીક્ષણ કર્યું તો જે રસોડામાં લોટ હતો તેમાં જીવડા મળી આવ્યા છે હવે સવાલ એ કે આ પ્રકારનો આ પ્રકારના લોટનો ઉપયોગ જો રોટલી બનાવવામાં થતો હોય તો આખરે કેમ આવી બેદરકારી દાખવવામાં આવી છે કે વિદ્યાર્થીઓના જીવ પર આવી જાય તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ છે ઘણા વિદ્યાર્થીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે એક સમય એવો આવ્યો કે હોસ્પિટલમાં બેડની પણ જે જગ્યા હતી તે ખૂટી પડ્યા હતા એક જ બેડ પર બે બે વિદ્યાર્થીઓ સારવાર લઈ રહ્યા છે આ તો સુખરામ રાઠવા મોડેલ સ્કૂલ પહોંચ્યા અને ત્યારબાદ તેમના નજરે આ હકીકત આવી કે જે લોટનો ઉપયોગ થતો હતો તે લોટમાં જીવડા હતા આ રીતની ગુણવત્તાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી શકે છે બાળકોના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઉભો થાય તેવી આ બેદરકારી છે હલકી શાકભાજી મસાલો અને અનાજ આપવામાં આવી રહ્યું છે આનો ઇજારો ગાંધીનગર ખાતેથી નક્કી થાય છે મેં પહેલા કીધું તેમ તારું મારું સહિયારું હું બાવન મંગળદાસ આને કોઈ ચેક નથી કરતું પક્ષ પૂર્વ નેતા સુખરામ રાઠવાએ આજે મોડેલ શાળાની મુલાકાત કરી છે અને ખાસ કરીને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે આપણે તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે શાકભાજી જે અહીં લાવવામાં આવે છે તેમાં સડો જોવા મળ્યો છે એવું વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું કેવું છે કારણ કે આજે ચાર દિવસ થયા બાદ પણ જો આ ગુણવત્તા સુધારવામાં ના આવી હોય તો અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ જે અંદરના દ્રશ્યો છે અહીં જ ભોજનાલય બનાવવામાં આવે છે અને આ જે ભોજનાલયની અંદર મુલાકાત કરી છે આ શાકભાજી છે સડેલું છે અને લોટની અંદર પણ જીવાતો જોવા મળી છે અનેક સવાલો ઊભા થયા છે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે સારું ભોજન મળે પરંતુ કેમ આ બાળકોને આ રીતનું ભોજન અપાવવામાં આપવામાં આવે છે આજે જ્યારે વિપક્ષ નેતા સુખરામ રાઠવા આ સ્કૂલની મુલાકાત કરી છે અને આજે વિપક્ષ નેતાએ ગંભીર આરોપ લગાવ્યો છે સરકાર અને આ જે અધિકારીઓ છે તેની મિલીભગત છે અને આજે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થતું હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવે છે હવે જિલ્લા વહીવટી તંત્ર આદિજાતિ વિભાગ અને છોટાઉદેપુર કલેક્ટર તમામ બાબતે તપાસ કરી અને બાળકો સાથે જે આરોગ્ય સાથે છેડા કરવામાં આવે છે તેની પર તપાસ કરવામાં આવે અને જે પણ કંઈક દોષી હોય તેની પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સેજાબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટા ઉદેપુર સમાચાર સુરત થી પીવાના પાણી ને લઈને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા ભાટ ગામ ગ્રીન સિટી માં પીવાના પાણી ની તંગી જોવા મળી છે પચાસ થી વધુ બિલ્ડિંગ ના રહીશો પરેશાન થયા છે સત્તરસો થી વધુ મકાન માં પીવાના પાણી ની સમસ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઉકેલ ના આવતા રહીશો વિફર્યા

પથવે વૃક્ષારોપણ લોકોને બેસવા માટે બેન્ચ રાઉન્ડ બેન્ચ ગજેબો ગાર્ડપોસ્ટ તેમજ લાઇટિંગથી સુશોભિત કરાશે તળાવના બ્યુટીફિકેશન માટે આ વિસ્તારમાં ઉભા રહેતા વિવિધ ધંધાર્થીઓએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો ખસેડવાની લેખિત બાંહેધરી આપી હતી તેમણે વૈકલ્પિક જગ્યા ફાળવવા પણ પ્રશાસને વ્યવસ્થા કરી છે એટલે ત્યાં એક જાતની નાની એવી બાઉન્ડ્રી આપણે કરવામાં આવશે જેથી કોઈ ગાડી ગાડી પાર્ક ન કરી શકે અને જે બાઉન્ડ્રી કરવામાં આવશે એનાથી કોઈ રેક રેકડી ધારક પણ ત્યાં ઊભા રહી શકશે નહીં અને જે નાના બાળકો માટે અને બુઝુર્ગો માટે ઓટલાઓ વ્યવસ્થિત કરવામાં આવશે નવા પયો બ્લોક નાખવામાં આવશે લાઇટિંગની સુવિધા થશે ગજીબા બનવામાં આવશે એવી રીતના કોઈ નુકસાન ન થાય એવી રીતના આખું પાખાપાયે કામ કરી કોન્ક્રીટ વર્ક કરીને આપણે બ્યુટિફિકેશન કરવામાં આવશે